हेलो, गुड आफ्टरनून टू एवरीवन। बाळકો, આપણે ગયા લેક્ચરમાં જોડકણા જોયા હતા, બરાબર ને? હવે તો બધાને આ જોડકણા ગાતા આવડી ગયું હશે, અને ગાવાની તો ખૂબ જ મજા આવે એવા જોડકણા છે। તો આપણે ફરીવાર આજે જોડકણા ગાવા છે। કોને ના ગાવા હોય, ચલો ગાઈ લઈએ આપણે। હું ગાવ એવી રીતે તમે પણ મારી પાછળ પાછળ ગાજો। चोरी करवा चल्या चोर, सोनी पोळ मा था तो शोर। चोरी करवा चल्या चोर, सोनी पोळ मा था तो शोर। सिपाही मळ्या सामा, सिपाही मळ्या सामा। मम्मी ना भाई ते मामा, मम्मी ना भाई ते मामा। हवे मामा शुं करे छे जुओ। मामा लावे चुक चुक गाड़ी, बाने माटे लावे साड़ी। मामा लावे चुक चुक गाड़ी, बाने माटे लावे साड़ी। साड़ी ना रंग पाका, साड़ी ना रंग पाका। पप्पा ना भाई ते काका, पप्पा ना भाई ते काका। काका काका कारीला, काका काका कारीला। काकीए वघारीला, काकीए वघारीला। काकी पड़िया रोई, काकी पड़िया रोई। पप्पानी बहन ते फोई, पप्पानी बहन ते फोई। फोई फूलड़ा लावे छे, फोई फूलड़ा लावे छे। फुआने वधावे छे, फुआने वधावे छे। फुआ गया काशी, फुआ गया काशी। मम्मीनी बहन ते मासी, मम्मीनी बहन ते मासी। मजा आवी ने जोड़कणा सांभळवानी? આ જોડકણા તો બધાએ ગાવાના છે, અને રોજ તમે મમ્મીની સામે બેસીને ગાજો। મમ્મી અથવા પપ્પા કોઈ પણને સામે બેસાડીને તમે રોજ ગાજો। તો હવે આપણે એક સુંદર મજાનું ગીત ગાવું છે ને। જોજો, આ ગીતમાં તો બધા જ પશુ પક્ષીઓના, ઘણા ખરા પશુ પક્ષીઓના અવાજ આવે છે। હવે અવાજ સાંભળવા તો કોને ના ગમે? જુઓ, બકરીનો અવાજ આવે છે એમાં, ઉંદરનો અવાજ, બિલ્લીનો, વાંદરાનો અને કૂતરાનો, એ ઘણા ખરા પ્રાણીઓનો અવાજ આપણને આ ગીતમાં સાંભળવા મળશે। તો હવે તમારે આ ગીત સાંભળવું હોય તો બધા વિડીયોની સામે જ બેસજો, અને હું જેમ ગાઉં એવી રીતે તમે પણ ગાજો। ગાવાની ખૂબ જ મજા આવે એવું સરસ આ અભિનય ગીત છે। આની સાથે તમે એક્શન પણ કરી શકો તમારી રીતે। આ ગીત એવું છે તો જુઓ। મારી બકરી બોલે બે બે બે, મારી બકરી બોલે બે બે બે। એ તો સાંજ સવારે દૂધ જ દે, એ તો સાંજ સવારે દૂધ જ દે। મારી બકરી બોલે બે બે બે, મારી બકરી બોલે બે બે બે। પેલો ઉંદર બોલે ચું ચું ચું, પેલો ઉંદર બોલે ચું ચું ચું। કહે રાત તણો રાજા છું, કહે રાત તણો રાજા છું। મારી બકરી બોલે બે બે બે, મારી બકરી બોલે બે બે બે। પેલી બિલ્લી બોલે મ્યાઉ મ્યાઉ મ્યાઉ, પેલી બિલ્લી બોલે મ્યાઉ મ્યાઉ મ્યાઉ। કહે રાત તણી હું રાણી છું, કહે રાત તણી હું રાણી છું।
મારી બકરી બોલે બે 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 મારી બકરી બોલે બે 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 પેલો વાંદરો બોલે હુપ 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 પેલો વાંદરો બોલે હુપ 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 એને સિંગ ચણા તો ભાવે ખૂબ એને સિંગ ચણા તો ભાવે ખૂબ મારી બકરી બોલે બે 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 મારી બકરી બોલે બે 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 પેલો કૂતરો બોલે હાઉ 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 પેલો કૂતરો બોલે હાઉ 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 ઓ રોટલો આપો તો ખાઉં 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 પેલો રોટલો આપો તો ખાઉં 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 મારી બકરી બોલે બે 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 મારી બકરી બોલે બે 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 એ તો સાંજ સવારે દૂધ જ દે એ તો સાંજ સવારે દૂધ જ દે જુઓ બાળકો બાળ ગીત સાંભળવાની મજા આવી ને આમાં શું કહે છે બકરી કેવું બોલે બે બે ઉંદર કેવું બોલે ચું 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 બિલ્લી કેવું બોલે મ્યાઉં મ્યાઉં પછી વાંદરો કેવું બોલે હુફ 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 કૂતરો કેવું બોલે હાવ 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 આવી રીતે આ બાળગીતમાં ઘણા પ્રાણીઓના અવાજ સાંભળવા મળે છે તમારે પણ આ અવાજ તમારે તમારા અવાજમાં કાઢવાના છે અને બધા અવાજ તમે સારી રીતે બોલતા શીખજો જુઓ આપણે સ્કૂલમાં હોત તો આપણે ક્લાસમાં જ બધા બધા સાથે મળીને આ બધા અવાજ કાઢત પણ અત્યારે તમે ઘરે છો એટલે તમે તમારી મમ્મીની સામે જ આ બધા અવાજ કાઢજો અને સંભળાવજો તો બાળકો આપણે આ અભિનય ગીત ગાયું અને ગાવાની તો ખૂબ જ મજા આવી તો હવે અહીં આ જ પેજ નંબર 12 આપણી ગુજરાતીની જે કલકલિયો બુક છે એમાં કલકલિયો બુક છે એમાં પેજ નંબર 12 ઉપર અહીં અલગ અલગ ચિત્ર આપેલા છે જુઓ પ્રાણીઓ અને પક્ષીઓના અવાજની નકલ કરાવવી તો અહીં આ બધા ચિત્રોમાં કયા કોના કોના ચિત્ર છે તમારે કહેવાનું છે આ ચિત્ર કોનું છે હાથીનું હાથી કેવી રીતે બોલે એ તમારે બોલવાનું છે આ શેનું ચિત્ર છે પોપટનું પોપટ કેવી રીતે બોલે એ તમારે બોલવાનું છે આ છે કાગડો કાગડો કેવી રીતે બોલે એ તમારે તમારા અવાજમાં બોલવાનું છે પછી છે બિલાડી બિલાડી કેવી રીતે બોલે એ પણ તમારે તમારા અવાજમાં બોલવાનું છે ચકલી કેવી રીતે બોલે એ પણ તમારે સંભળાવવાનું છે એટલે કે આ બધા પ્રાણીઓના અવાજની આપણે નકલ કરવાની છે તો જુઓ બાળકો હવે અહીં આગળના પેજ ઉપર અહીં ચકલી કેવી રીતે ઉડે હોલો કેવી રીતે ઉડે એ બધું અહીં આપેલું છે તો આપણે આપણી જ ભાષામાં જો બોલશું ચકલી કેવી રીતે ઉડે ચર હોલો કેવી રીતે ઉડે હર મોર કેવી રીતે ઉડે મર જે જે પક્ષીઓનો પહેલો અક્ષર હોય એ પહેલાં અક્ષર ઉપરથી ર ર ર પાછળ બોલવાનું છે અને આવી રીતે બધા ઉચ્ચાર કરવાના છે તો કાગડો કેવી રીતે બોલે કર એવી રીતે જે જે પક્ષીઓના નામ બોલો એ પક્ષીનો પહેલા અક્ષરથી તમારે પાછળ ર ર ર ર બોલવાનું છે તો તમે આવી રીતે અલગ અલગ ઘણા બધા અવાજ તમે કાઢી શકો કે પછી કોયલ કેવી રીતે બોલે કર કર બરાબર કબૂતર કેવી રીતે બોલે તો કે કર કર બગલો કેવી રીતે સોરી ઉડે કેવી રીતે ઉડે તો બર બર
બધા પક્ષીઓના નામનો પહેલો અક્ષર અને પાછળથી ર ર ર એવી રીતે તમારે એમ કેવી રીતે ઉડે એવો અવાજ તમારે કાઢવાનો છે. તો અહીં એક રમત આપી છે, જુઓ કે તમારે બધાને સર્કલમાં બેસી જવાનું છે અને સર્કલમાં બેસીને જો પ્રાણી ઉડતું હોય તો ફર અને ન ઉડતું હોય તો ભક. શું ઉડતું હોય ત્યારે ભક બોલે કે ઉડે તેવું ન હોય ત્યારે ફર બોલે તે વિદ્યાર્થી આઉટ ગણાશે. આવા અન્ય નિયમો પણ આ રમતમાં આપણે રાખી શકીએ. તો જુઓ બાળકો, તમે બધા સર્કલમાં આવી રીતે બેસી જશો, પછી એક જણ બોલશે. અત્યારે જો સ્કૂલમાં હોય તો ટીચર બોલે, ઘરે હોય તો કોણ, મમ્મી અથવા તો પપ્પા બોલશે કે ચકલી ઉડે તો ફર. શું બોલવાનું? ફર. પછી કાગડો ઉડે તો ફર. પછી એમ બોલે, પપ્પા એમ બોલે કે હાથી ઉડે તો ભક બોલવાનું. શું બોલવાનું? ભક. પણ જો કોઈ પણ વિદ્યાર્થી ફર બોલી બોલ્યું તો એ વિદ્યાર્થી આઉટ ગણાય. એવી રીતે આપણે આ એક રમત છે અને આ રમત આપણે એ રમવાની છે. બરાબર બાળકો? ખૂબ જ મજા આવે એવી સરસ મજાની રમત છે આ. તો હવે એક જોક સાંભળવો છે તમારે. તો જો બે કીડીઓ જતી હતી. શું હતું? બે કીડીઓ જતી હતી. સામેથી એક હાથી આવતો હતો. કોણ આવતો હતો? સામેથી એક હાથી આવતો હતો. એક કીડી કહે, ચાલ પેલા હાથીને મારવો છે. તો બીજી કીડી કહે કે જવા દેને, બિચારો એકલો છે. જુઓ, એક તો કીડી બિચારી બંને છે નાની નાની, પણ કેટલો ઈગો કરે છે, કેટલું પ્રાઉડ કરે છે પોતાના ઉપર. અને એવી રીતે બોલે છે કે ભાઈ જવા દેને, બિચારો એકલો છે, આપણે એને નથી મારવું. પણ હકીકતમાં કીડી હાથીને કોઈ દિવસ મારી શકે? બે જ કીડીઓ હતી પણ ક્યારેય મારી શકે નહીં. એટલે હવે આપણે ગમ્મત પણ કરી લીધી. તો હવે આપણે આપણી નોટબુકમાં જોઈએ. આગળના લેક્ચરમાં મેં એક એક્ટિવિટી કરાવેલી હતી અને આ ચિત્ર પણ તમે ડ્રો કરી લીધું છે. ઓશિકું અને ઓશિકાનો ઓ, એમાં આપણે એક એક્ટિવિટી કરી હતી કે સમાન વર્ણ પર સર્કલ કરો. અહીં અહીં છે તો અહીં ઉપર સર્કલ કરેલું છે, તો એવી રીતે ઓ છે તો ઓ ઉપર તમે સર્કલ કર્યું હશે. આ વર્ક મેં તમને જાતે જ કરવા માટે આપેલું હતું, એટલે તમે આશા રાખું છું કે આ વર્ક તમે કરી લીધું હશે. અને અત્યારે જે હું એને આન્સર લખાવું છું તો તેની સાથે મેચ કરીને તમે કરેક્શન પણ કરી લેશો. તો અહીં એ છે તો એને એ સાથે જોડો, અહીં છે અહીંને અહીં સાથે જોડો, ઓ છે તો ઓને ઓ સાથે જોડો. જુઓ, આવી રીતે આપણે આ એક્ટિવિટી ખતમ થાય છે. તો અહીં આપણે ઔ લખવાનો, તો હું આશા રાખું છું કે આપ લોકોએ અહીં ઔની 5 લાઈન લખીને ઔ લખવાની પ્રેક્ટિસ કરી લીધી હશે. તો હવે આપણે લખવાનું છે અમ. શું લખવાનું છે? અમ. અમ અંકનો અમ. જુઓ, અહીં એક આ સ્ક્વેર છે, સ્ક્વેરની અંદર 1 2 3 એવી રીતે અંક આપેલા છે. તો અમ અંકનો અમ, બરાબર. અને એના પછી આપણે લખવાનો છે અહ નમઃનો અહ. એના માટે આપણે કોઈ ચિત્ર રાખીશું નહીં. અને નમસ્તે કરતું હોય એવું ચિત્ર આપણે રાખવું હોય તો રાખી શકીએ, પણ અહીં આપણે કોઈ ચિત્ર રાખીશું નહીં. તો હવે આપણે અમનો અંકનો અમ અને અહનો નમઃ, બરાબર, એ લખી લઈએ. પછી આપણે અહીં અમનો અંક અંકનો અમ એ તમારે 5 લાઈન ડ્રો કરીને અમ લખવાની પ્રેક્ટિસ કરી લેવાની છે. તો અહીં કન્ટિન્યુ બીજા પેજ ઉપર અહ લખી લેવાનો છે. અહ એમાં પણ 5 લાઈન ડ્રો કરીને તમારે
अह લખવાની પ્રેક્ટિસ કરી લેવાની છે. જો અની પાછળ બે ટપકા છે એને વિસર્ગ કહેવાય. શું કહેવાય? વિસર્ગ. ગુજરાતી ભાષામાં આપણે તે બે ટપકાને વિસર્ગ કહીએ છીએ. કોઈ પણ અક્ષરની પાછળ આવી રીતે બે ટપકા આવતા હોય તો અહીં અ છે તો વિસર્ગવાળો અ અથવા તો અહ બોલી શકીએ. તો અહીં 5 લાઇન ડ્રો કરીને તમારે અહની પ્રેક્ટિસ કરી લેવાની છે. તો હવે બાળકો આપણે આજે આટલું રાખીએ છીએ. કાલે ફરીથી મળીશું. આવજો.